हेलो विद्यार्थी मित्रों, विषय कलोल चैप्टर नंबर 2 दादा खोवाया छे। विद्यार्थी मित्रों, चोपड़ी में पेज नंबर 22। बधा पुस्तक खुल्लू राखे अने पेज नंबर 22 ऊपर आपेलू छे, जे वाक्य गमतू होय ए फरीथी लखो। विद्यार्थी मित्रों, जो अहीं नीचे आपणने बे वाक्यो आपेला छे, मने पेंडा भावे छे अने मने बर्फी भावे छे। आ बन्ने वाक्यमांथी तमने जे वाक्य गमे ते अहीं नीचे लखवानुं छे। तो मने पेंडा भावे छे के मने बर्फी भावे छे, तो अहीं हुं लखुं छुं मने पेंडा भावे छे। તેમના પછીનું બીજું વાક્ય આપેલું છે, મને ભણવાનું ગમે છે, મને રમવાનું ગમે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી તમને જે વાક્ય ગમતું હોય તે તમારે અહીંયા નીચે લખવાનું છે। તો હું લખું છું મને ભણવાનું ગમે છે। विद्यार्थी मित्रों, साथे तमे पुस्तकनी अंदर लखता जाजो। तेमना पछीनुं त्रीजुं वाक्य आपेलुं छे के निशितने बूमो पाडवी गमे छे, निशितने દોડાદોડ કરવાનું ગમે છે। તો અહીં આપણે લખીશું નિશિતને દોડાદોડ કરવાનું ગમે છે। તેમના પછીનું વાક્ય, ધ્વનિને ક્રિકેટ ગમે છે કે ધ્વનિને કપડી ગમે છે। તો અહીં આપણે લખીશું ધ્વનિને ક્રિકેટ ગમે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેજ નંબર 22 આપેલા છે, તો અહીંયા આપણે બે વખત 22 શબ્દોમાં લખવાના છે। 22 22। હવે આપણે આગળનું પેજ નંબર 23 જોઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો, વાક્ય આપેલું છે નીલમને ફરવું ગમે છે, નીલમને ઊંઘવું ગમે છે। તો આપણે વાક્ય અહીંયા લખીશું નીલમને ઊંઘવું ગમે છે। તમને વિદ્યાર્થી મિત્રો આમાં
બંને વાક્યમાંથી તમને જે વાક્ય ગમતું હોય એ જ વાક્ય તમારે નીચે લખવાનું છે, તમને ગમતું વાક્ય. તેમના પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાર્તા આપેલી છે, યજ્ઞનો ઘોડો. તો આપણે આ વાર્તા પહેલાં તો વાંચવાની છે, સમજવાની છે, અને તેમાં આવતા સ, ત્ર અને જ્ઞ વાળા શબ્દો નીચે લીટી કરવાની છે અને આપણે તેમને ત્રણ વખત બોલવાના છે. તો પહેલા સૌપ્રથમ આપણે વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે યજ્ઞનો ઘોડો. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ સીતાજી કોણ છે તે તમને ખબર છે? જ્યારે લોકડાઉન થયું ત્યારે આપણે રામાયણ આવતી, તમે બધા જોતા ને, કે રામના પત્નીનું નામ હતું સીતા. તો અહીંયા આપેલું છે સીતાજી, તેમના પુત્ર લવ બેઠેલો હતો. વિદ્યાર્થી મિત્રો, સીતાજીને કેટલા પુત્ર હતા? બે પુત્ર હતા, એકનું નામ લવ અને એકનું નામ કુશ. તો વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે, બે ઋષિ કુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ લવ બેઠેલો છે અને બીજા બે ઋષિ કુમારો છે, તો ત્યાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે યજ્ઞ કરવા બેઠેલા હોય ત્યારે ઘોડો શણગારવામાં આવે છે અને તેમને મૂકવામાં આવે છે છૂટો, તો ત્યાં આ શણગારેલો ઘોડો આવતો દેખાય છે. લવ ઊભો થઈ જાય છે. સીતાજીનો પુત્ર લવ તે ઘોડો આવતો જોવે છે તો ત્યાં તે ઊભો થઈ જાય છે. લવ કહે છે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. લવ શું કહે છે કે આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલો આપણે તેને પકડીએ. તો બે ઋષિકુમારો છે તેમાંથી પહેલો ઋષિકુમાર કહે છે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, લવ બેઠેલો હતો અને એની સાથે બીજા બે ઋષિકુમારો બેઠેલા હતા, એમાંથી પહેલો ઋષિકુમાર એવું કહે છે કે ગુરુદેવ કહેતા કે એની પાછળ મોટી સેના હોય છે, યજ્ઞનો ઘોડો જ્યારે જતો હોય છે એની પાછળ મોટી સેના રાખવામાં આવેલી હોય છે, જે ઘોડાને પકડે અથવા તો બાંધે એને લડાઈ કરવી પડે. એટલે જે એ ઘોડાને બાંધી લઈએ તો તેમને બીજા સૈનિકો સાથે લડાઈ કરવી પડે. તો લવ કહે છે, ઘોડાને પકડી લેતા. તો લવ શું કરે છે? પહેલાં તો ઘોડાને પકડી લે છે અને કહે છે, તો આ પકડ્યો ઘોડાને, આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે, એ તે કેમ ચાલે? લવ શું કહે છે ઘોડાને પકડીને, કે આ પકડ્યો ઘોડાને, આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગ્યામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માગે છે, એટલે કે આપણને નીચા કરવા માગે છે, એ તે કેમ ચાલે? તો બીજો ઋષિકુમાર તેમને કહે છે, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. યજ્ઞએ લવે ઘોડાને પકડી લીધો
તો બીજો ઋષિકુમાર તેમને કહે છે કે આ ઘોડાને હું આશ્રમની ગૌશાળામાં બાંધી આવું છું. તો ફરી પાછો લવ કહે છે એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે, કૃષ્ણને પણ ઘોડો બતાવજો. લવસો કહે છે કે હા, એ બરાબર છે કે આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. અને આ રાજારામનો ઘોડો હતો તો રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે, એટલે એનાથી પણ વધારે બળવાન છે. કુશને પણ ઘોડો બતાવજો. જો અહીંયા એવું કુશ તો એ લવના ભાઈનું નામ છે કુશ, તેમને ઘોડો બતાવવાનું કહે છે. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે અને ત્યાં એક સૈનિક આવે છે. પછી ઋષિકુમાર છે તે ઘોડાને લઈને જાય છે આશ્રમની અંદર બાંધવા. તો ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક કહે છે, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. સૈનિક શું કહે છે કે છોકરાઓ તમે ઊભા રહો અને આ ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડે છે. તો લવ કહે છે, ધનુષ્ય સંભાળતા તો અમે તૈયાર છીએ. લવ શું કરે છે કે ધનુષ્યને સંભાળતા એટલે કે વ્યવસ્થિત રાખતા કહે છે, તો અમે લડાઈ કરવા માટે તૈયાર છીએ. કુશ પ્રવેશીને એટલે કે કુશ આવે છે, હા હા અમે તૈયાર છીએ. કુશ પણ એમ કહે છે કે અમે લડાઈ કરવા માટે તૈયાર છીએ. લવ, ભાઈ કુશ હમણાં તું ખસી જા, આ એકલો છે એની સાથે હું એકલો જ લડીશ. લવ શું કહે છે કુશને કે ભાઈ તું ખસી જાય થી, આ એકલો છે સૈનિક એટલે હું તેમની સાથે હું એકલો જ લડાઈ કરીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે અને સેનાના બીજા સૈનિકો આવે છે. એક સૈનિક આવ્યો હતો તેમને લવ શું કરે છે લડાઈ કરીને જમીન પર પછાડી દે છે. પછી સેનાના બીજા સૈનિકો આવે છે, એમને પણ લવ કુશ હરાવે છે. પહેલાં તો એક સૈનિક હતો તેમની સાથે લડાઈ કરી તો તે હારી ગયો, પછી બીજા સૈનિકો આવ્યા તેની સાથે પણ લવ કુશે લડાઈ કરી તો તે સૈનિકો પણ હારી ગયા. સુમંત, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? સુમંત હું કહે છે કે આ બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ચંદ્ર કહેતું, અજબ છોકરાઓ લાગે છે. ચંદ્ર કહેતું છેલ્લે શું કહે છે કે આ છોકરાઓ તો અજબ લાગે છે, એટલે કે કંઈક નવા જ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં તમને ખબર પડી કે લવ કુશના પપ્પાનું નામ શું હતું? વિદ્યાર્થી મિત્રો, લવ કુશના પપ્પાનું નામ હતું રામજી અને તેમના મમ્મીનું નામ છે સીતાજી. પણ સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર રહેતા હતા અને રામજી અયોધ્યામાં રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્તા પૂર્ણ થાય છે. અહીંયા છેલ્લે પેજ નંબર 23 છે, તે અહીંયા બે વખત લખવાના છે, 23 23. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. હવે આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું કે વિદ્યાર્થી મિત્રો